હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે સોળ જુલાઈ અને સોળ જુલાઈ બે હજાર બાવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ સોળ જુલાઈ બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં બાસ્તિલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ તમારા મગજમાં પણ પ્રશ્ન થતો હશે કે આ બાસ્તીલ છે શું તો બાસ્તિલ ફ્રાન્સમાં આવેલી એક જગ્યા છે ને ફ્રાન્સનું રાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે આ બાસ્તિલ દિવસને હાલમાં ચૌદ જુલાઈના રોજ બાસ્તિલ દિવસ મનાવવામાં આવ્યો છે મિત્રો વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડેસની તો હાલમાં વિશ્વ પેપર બેગ દિવસ મનાવવામાં આવ્યો છે બાર જુલાઈએ વિશ્વ મલાલા દિવસ પણ બાર જુલાઈએ મનાવાય અગિયાર જુલાઈએ વિશ્વ જનસંખ્યા દિવસ દસ જુલાઈએ રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ અને છ જુલાઈએ વિશ્વ જૂનો ઉચ્ચાયુક્ત બનાવ્યા પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ભારતમાં કયા દેશના ઉચ્ચાયુક્ત મુસ્તફિજુર રહેમાન બન્યા અથવા તો બાંગ્લાદેશે ભારતમાં કોને ઉચ્ચાયુક્ત બનાવ્યા તો મિત્રો આમાં રાઈટ આન્સર છે બાંગ્લાદેશ બરાબર બાંગ્લાદેશના મુસ્તફી રહેના બાંગ્લાદેશના પ્રેસિડેન્ટ છે અબ્દુલ્લા હમીદ બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા અને કરન્સી છે ટકા બાંગ્લાદેશ પોતાની પહેલી ડિજિટલ જનગણના કરશે બાંગ્લાદેશ છવ્વીસ માર્ચ ઓગણીસો ના રોજ પાકિસ્તાનથી અલગ થયું મહોત્સવમાં બાંગ્લાદેશ વચ્ચે ફરીથી બસ સેવા શરૂ થઈ છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંપ્રતિ નામનું યુદ્ધ અભ્યાસ થાય છે નેક્સ્ટ હાલમાં કોણે પાલનપુરમાં અમૂલ ફૂડ ઝોનનું લોકાર્પણ કર્યું અમૂલ ફૂડ ઝોનનું લોકાર્પણ કોણે કર્યું છે પાલનપુરમાં પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય માછલી મત્સ્ય પાલન મંત્રી છે બરાબર પુરુષોત્તમ રૂપાલા એમણે પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે બનાસ ડેરી બરાબર કઈ ડેરી છે પાલનપુરમાં બનાસ ડેરીની ચોપનમી વાર્ષિક સાધારણ સભામાં કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યપાલન વિભાગના મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા એમના હસ્તે ફૂડ ઝોનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે અર્ન વિથ લર્ન યોજના શરૂ કરી છે તો અર્ન વિથ લર્ન યોજના આમાં શું થશે તો આમાં જે વિદ્યાર્થીઓએ સ્કૂલ ડ્રોપઆઉટ કરી દીધું છે તેવા વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં લાવવા માટે ભણવા સાથે કમાણી બરાબર અર્ન એટલે કમાવું અને લર્ન એટલે ભણવું તો અર્ન વિથ લર્ન યોજના શરૂ કરી છે ત્રિપુરા સરકારે મિત્રો ત્રિપુરાના નવા સીએમ બન્યા છે હાલમાં માણેક શાહ ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા અને કરંત ત્રિપુરાના રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્યા નેક્સ્ટ હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ લુઈસ એચેવેરિયા બરાબર લુઈસ એચેવેરિયાનું નિધન થયું છે તો મિત્રો એ હતા મેક્સિકો મેક્સિકોના પૂર્વ રાષ્ટ્રપતિ છે મેક્સિકોનું કેપિટલ છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડે નો એક વર્ષનો કરંટ અફેર સાથે ઓલમ્પિક પેદોલિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક કંપની કંપનીઓ બ્રાન્ડ એમ્બેડર એવોર્ડ બાવીસ સ્પોર્ટ જીકે જેવી ટોટલ અઠાવીસ કરંટ અપેર્સની પીડીએફ આઠ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે કંઈ પણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે

હિમાચલ પ્રદેશ રાજ્યના રાજ્યપાલે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર એમણે ધ મેકમોન લાઇન પુસ્તકનું વિમોચન કર્યું મિત્રો આ પુસ્તક ભારત અને ચીન બોર્ડર પર આવેલી મેકમોહન રેખા પર લખાયેલી છે વાત કરીએ હિમાચલ પ્રદેશ તો સીએમ છે જયરામ ઠાકુર રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર અને કેપિટલ છે મિત્રો શિમલા

રાષ્ટ્રીય મહત્વના સ્મારકો તરીકે જાહેર કરવાની ભલામણ કરી છે મિત્રો આંબેડકર ભારતના સંવિધાનના નિર્માતા છે તો એમના સાથે સંકળાયેલા બે મહત્ત્વના સ્મારકો તરીકે જાહેર કરવાની ભલામણ કરી છે ડોક્ટર ભીમરાવ ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલા છે બે સ્થળો એન એમ એટલે કે નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટી તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણને બે હાજર બાવીસમાં આઈસલેન્ડ ટોપ પર રહ્યું છે આઈસલેન્ડ નંબર વન છે ફિનલેન્ડ નંબર ટુ છે અને નોર્વે નંબર ત્રણ છે મિત્રો આ એકસો ને દેશોનું ઇન્ડેક્સ છે જેમાં ભારત એકસો માં ક્રમાંકે રહ્યું હાલમાં ચીન અને કયા દેશ વચ્ચે સી ગાર્ડિયન્સ સમુદ્રી અભ્યાસનું આયોજન થયું છે તો મિત્રો એ થયું છે ચીન અને પાકિસ્તાન વચ્ચે ચીન અને પાકિસ્તાન વચ્ચે સી ગાર્ડિયન્સ નામના સમુદ્રી અભ્યાસનું આયોજન થયું થોડીક સમુદ્રી અભ્યાસની વાત કરીએ તો ભારત બાંગ્લાદેશ વચ્ચે સંપ્રતિ નામનો યુદ્ધ અભ્યાસ થાય ભારત યુએસએ વચ્ચે વજ્ર પ્રહાર ભારત ઇન્ડોનેશિયા વચ્ચે ગરૂડ શક્તિ નામનો અભ્યાસ થાય ભારત નેપાળ વચ્ચે સૂર્ય કિરણ નામનું યુદ્ધ અભ્યાસ થાય અને ભારત ઉજબેકિસ્તાન વચ્ચે ડસ્ટલિક નામનો યુદ્ધ અભ્યાસ થાય છે નેક્સ્ટ હાલમાં કયો દેશ પુરુષોની આઈસીસી ઓડીઆઈ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે તો આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એની સ્થાપના નાઇન્ટીન ઝીરો નાઇનમાં થઈ હતી એનું હેડ ક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે એના અધ્યક્ષ છે હાલમાં ગ્રેગ બાર્કલે વન ડે ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે સુવિધા ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું બન્યું છે તો મિત્રો એ બની ગયું છે સીએસટી મુંબઈ ઓગમેન્ટેડ રિયાલિટી સુવિધા ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બની ગયું છે છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન મુંબઈ નેક્સ્ટ હાલમાં આવેલ ટાઈમ આઉટ બે હાજર બાવીસ ઇન્ડેક્સ મુજબ કયા દેશનું પાટનગર દુનિયાનું શ્રેષ્ઠ શહેર છે તો મિત્રો એ છે સ્કોટલેન્ડ બરાબર સ્કોટલેન્ડનું પાટનગર છે ઇડનબર્ગ ઇડનબર્ગ એ ટાઈમ આઉટ બે હજાર બાવીસ ઇન્ડેક્સ મુજબ દુનિયાનું શ્રેષ્ઠ શહેર છે બરાબર તો સ્કોટલેન્ડની વાત કરીએ કેપિટલ છે ઇડનબર્ગ કરન્સી છે પોન્ડ સ્ટર્લિંગ અને પીએમ છે નિકોલા સ્ટર્જન

કેજરીવાલ કોણ છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છે દિલ્હીના નવા રાજ્યપાલ ઉપરાજ્યપાલ બન્યા છે વિનયકુમાર સક્સેના દિલ્હી સરકારે મિશન કુશલકર્મી શરૂ કર્યું છે હાલમાં પર્યાવરણ મંત્રાલય નવી દિલ્હીમાં હરિયાળી મહોત્સવનું આયોજન કરશે બરાબર દેશના પહેલાં પશુ સ્વાસ્થ્ય શિખર સંમેલનનું ઉદઘાટન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રીએ ભારતના સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલની પણ જાહેરાત કરી છે